મોંઘવારીથી પીડાતી જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડી રહ્યો છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। શાકભાજીના ભાવ આસમાને જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ઉનાળાની સીઝનમાં લીંબુના ભાવ રૂપિયા 300 ને પાર પહોંચી ગયા છે। અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। શાકભાજીના ભાવ વધતા મોંઘવારીની મોટી અસર જનતા પર પડી રહી છે। મોટા ભાગના શાકભાજી પ્રતિ કિલો 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે। મોંઘવારીનો માર હવે જનતા વચ્ચે પીસાઈ રહ્યો છે, ત્યારે જનતાએ હવે શું ખાવું તે મુશ્કેલી છે। ત્યારે એક તરફ ગરમીનું તાપમાન જે રીતે વધે છે, ત્યારે મોંઘવારીનો પારો પણ ક્યાંક વધતો હોય તેવો નજારો હવે દરેક માર્કેટમાં જોવા મળી રહ્યો છે। કારણ કે લીંબુ જે છે તે ખૂબ જ સસ્તા ભાવે જે પહેલા મળતા હતા, હવે એ લીંબુના જ ભાવ 250 થી લઈને 300, તો કેટલાક માર્કેટમાં 350 સુધી જે ભાવ છે લીંબુના તે પહોંચેલા જોવા મળે છે। ડુંગળી બટાકાથી લઈને દરેક શાકભાજીના ભાવ હવે આસમાન આંબી રહ્યા છે અને મોંઘવારી વચ્ચે દરેક જનતા છે તે પીસાઈ રહી છે। વડીલ શું કહેશો, જે રીતે મોંઘવારી વધી રહી છે, મોંઘવારી નડે છે? શું કહેવા, મોંઘવારી નડે છે? હા નડે જ ને બેન, બધાને નડે। જે કિલો લેતા ને જગ્યાએ 500 લેવું પડે, 500 ગ્રામ નું કોમ્પ્રોમાઇઝ તો કરવું। બધા બધી શાકભાજી ના વધ્યા, ઘણી બધી નડાય, પણ શું કરવાનું, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ તો ખરીદવી જ પડે છે। પરંતુ જે મોંઘવારી અત્યારે માજાએ મૂકી દીધી છે, ગરમીના કારણે પણ ક્યાંક લીંબુના ભાવમાં વધારો છે। કારણ કે દર વર્ષે લીંબુની માંગમાં જે વધારો થતો હોય છે, પરંતુ સતત મોંઘવારીના માર વચ્ચે જનતા છે તે પીસાઈ રહી છે અને આશા રાખે છે કે ક્યાંક મોંઘવારી ઘટે, પરંતુ આશા ક્યારે એમની પૂરી થશે એક મોટો સવાલ જે છે। મોંઘવારી જે નડી રહી છે, કેટલું બજેટ કોમ્પ્રોમાઇઝ હોય દરેક વ્યક્તિએ કરવું પડે બેન। આ તો પેટ્રોલના ભાવ વધ્યા એટલે બધું ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાનું છે, એના હિસાબે શાકભાજી મોંઘા થવાના, બધી વસ્તુ મોંઘું થવાની। બજેટ થોડું ઘણું વધારે વાપરવું પડે, હવે એમાં શું કરીએ બેન। મોંઘવારી જે છે તે નડી રહી છે બેન, જે રીતે મહેંગાઈ, જિસ તરહ સે મહેંગાઈ બઢ રહી હૈ, કિતના બજેટ મેં કોમ્પ્રોમાઇઝ આપકો ભી કરના હોતા? બહોત કરના પડતા હૈ, કોમ્પ્રોમાઇઝ તો કરના હી પડતા હૈ। सब्जी तो वही लेनी पड़ेगी, खाने के लिए तो कॉम्प्रोमाइज नहीं कर सकते ना मोंघवारी, लेकिन दूसरी चीजों में आप कर सकते हो, लेकिन खाने में तो खाना ही पड़ेगा। लेकिन जो ज्यादा महंगा होगा तो वो उसको हम कभी कभी नहीं लेते हैं, कि थोड़ा सस्ता होगा तो फिर लेंगे। बाकी खाने में कॉम्प्रोमाइज नहीं हो सकता है, कपड़े में और इसमें हो सकता है, इसमें नहीं होगा। दूसरे में बचत करेंगे लेकिन खाने की चीज में बचत नहीं कर सकते हेल्थ के लिए। મોંઘવારીએ માજા મૂકી છે અને સતત વધતી મોંઘવારી પર જનતા છે તે પીસાઈ રહી છે અને એ જ મોંઘવારીમાંથી જનતાને ક્યારે રાહત મળશે? કારણ કે મોટાભાગના શાકભાજી છે તે 100 ને પાર અત્યારે હાલ અમદાવાદના માર્કેટોમાં પણ વેચાઈ રહ્યા છે। લીંબુ નહીં પરંતુ અનેક શાકભાજી એવા છે તે મોંઘા થયા છે અને તેના વચ્ચે જનતા છે તે પીસાઈ રહી છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।